મારો શકુન ને માર ઘરવાળાને લાલો. તારો તારા કેટલા મહિના થઈ ગયા છે? મહિના ઉત્તરાયણ પછી ના હે, પણ ભૂલી ગઈ. કોઈ ડોક્ટર કે કોઈ નર્સ એને એને મળી છે તું ક્યારે? ના મળી. કોઈ ચેકઅપ કરાવ્યું છે તે? ના. તો પછી તારી તબિયત ખરાબ થઈ જાય તો તું શું કરીશ? મહિના સુધી તો મોટા ભાગના બહેનો આમ તો 9 મહિના સુધી ખેતરમાં જ કામ કરતા હોય ને, 2-4 દિવસ બાકી હોય ત્યારે કાં અહીંયા ડિલિવરી થાય ને કાં બહાર ગામ, એટલે પોતાના દેશમાં જાય. પણ બહુ જ ઓછી બહેનોને એવું ખ્યાલ હતું કે અમારે આ રસીકરણ કરાવવું જોઈએ, અને કરવું તો ક્યાં જવું? આ લોકો જે એમપીમાંથી કે બહાર ના આઉટ રાજ્યમાંથી જે આવે છે, એ કુટુંબો, એ આદિવાસી સમુદાયના કુટુંબોને જે વાડી વિસ્તારમાં વસવાટ કરે છે, તો એ બહેનોને કોઈ ખ્યાલ જ નહોતો કે કઈ જગ્યાએ મમતા દિવસ થાય છે, કઈ જગ્યાએ આંગણવાડી હોય છે, કે કઈ જગ્યાએ કઈ હોસ્પિટલ હોય છે. તો અમારે આ એમને સ્વાસ્થ્યમાં થોડું એવું લાગતું હોય તો કઈ જગ્યાએ જવું, એ બહેનોને ખબર નથી. સ્વાસ્થ્યની પણ જ્યારે અમે પૂછ્યું તો કે ના ના, અમે ક્યાંય દવા નથી લેતા, અમારા બહુ ખર્ચા થાય, કા જ્યારે ડિલિવરી કરવાની હોય તો અમે પછી અમારા દેશ જતા રહીએ. અને એ અમે જે બધી સ્ટોરીઓ સાંભળતા હતા ત્યારે અમને એવું લાગતું હતું કે બાપરે બાપ, કોઈને રસ્તામાં ડિલિવરી થઈ ગઈ હોય, ક્યાંક એવું પણ થાય કે હજી ખેડૂત કે આટલું કામ કરી લ્યો ને પછી જજો, તો એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં થઈ ગયું હોય, કોઈ બાળમરણ પણ થયું હોય, એવા કેસો પણ જાણવા મળ્યા. તો આ લોકોને મમતા દિવસમાં અમે ગામમાં આંગણવાડીએ લઈ જતા હતા, અને ત્યાં પેલા આખા ગામનો બહેનોનું સેવાઓ થઈ જાય પછી જ વાડી વિસ્તારના અને એ બહેનોને સેવા અપાતી. આશા વર્કરનું સામાન્ય રીતે એમના ગામની જે પેરીપરી હોય, 1000 કુટુંબો સાથે 1000 લોકોની સાથે એમને કરવાનું થાય, એટલે આ ખેતરમાં ગામ હોય કે ખરાવાડમાં હોય, એટલે એમને આને અલગ ગણવામાં આવતા. અને એ લોકો પહેલા તો એ લોકોનો એવો ઇસ્યુ હતો કે ભાઈ ગામમાં છે આ સમુદાય જુદો છે અને ગામનો સમુદાય જુદો છે. મને તો વાંધો નથી, હું તો રજીસ્ટ્રેશન કરી દઉં, પણ ગામના કોઈ વિરોધ કરશે તો કે આ બાળક ને આ બાળક મારી સાથે ના બેસે. તો ઘણા બધા ગામોમાં એવા ઇસ્યુ થયેલા. કોઈ લોકોને ખબર નહોતી કે અમારા અહીંની સરકારની સેવાઓનો ઉપયોગ કરી શકાય. અને અમે જ્યારે સરકારી વિભાગમાં પૂછ્યું તો કે ના ના, કોઈ આવતા નથી, આવે તો અમે આ સેવાઓ આપીએ. એટલે પછી અમે વિચાર્યું કે ચલો આપણે આની ઉપરથી જ આગળ કરીએ. આપણે વારંવાર એમની અઠવાડિયામાં 2 વખત તો મુલાકાત લેવી જ પડે કે આપણે યારે એક સંબંધ બાંધવો કે એમને વિશ્વાસ બેસાડવો. પછી અમે વારંવાર આ બેનોને મુલાકાત કરતા કે તમે આધાર કાર્ડ લઈ આવો, કોઈ ચૂંટણી કાર્ડ હોય તમારું, કે તમારે દેશમાંથી તમે લઈ આવ્યો હોય તો અમને દો, તો તમારું અહીંયા રજીસ્ટ્રેશન થાય. અમે જ્યારે પહેલી વખત આવી 6-7 મહિના થયા હોય એવી લગભગ 40-એક સગર્ભા બહેનોને હિમોગ્લોબિન ટેસ્ટ કર્યું, તો 6 અને 8 સુધીનું જ હતું. કોઈ પણ બહેનનું 10 અને 12 કે એવું તો હતું જ નહીં. એટલે અમને બહુ ચિંતાજનક વાત લાગી કે આ એમના બાળક પણ એટલા જ
કુપોષિત હોય ત્યાં તો ગામડામાં તો દેખાતા હતા એમના નબળા બાળકો, પણ આ પણ બાળક, આ પોતે માતા પણ એકલી અને એના બાળક પણ એવા જ વીક થાય. એટલે અમે પછી જ્યારે સરકાર સાથે આની સાથે સંવાદ કરવાનું શરૂ કર્યું કે આ આદિવાસી સમુદાય તો અહીંયા જ રહે છે તો એ ગામનો કેમ ભાગ ન બને. બાળ મિત્રોને સૌથી પહેલા તો આ માતા અને બાળ સ્વાસ્થ્ય એટલે શું એ સમજાવવામાં આવ્યું કે રસીકરણ કેવી રીતે કરવામાં આવે છે, પછી એ લોકોને આ મમતા દિવસ, આદર્શ મમતા દિવસ કોને કહેવાય, ક્યાં થાય, પોષણ સ્વાસ્થ્ય અને પોષણની શું શું સેવાઓ મળે છે અને પોષણયુક્ત બાળક માટેની કેવી રીતે થાય. એટલે દર બે મહિને અમે બાળ મિત્રો સાથે અલગ અલગ રીતે ટ્રેનિંગો કરતા હતા. એટલે મૂળ તો ચાર પાંચ સ્ટેપ થતા, એક તો એ લોકોની જાગૃતિ શિબિરો થતી, મમતા દિવસમાં બહેનોને લઈ જવાનું થાય, નર્સ અને આશા વર્કર સાથે એમનું સંકલન કરવાનું થાય, અને કેમ્પ કરવાના કરતા. એટલે કેમ્પમાં ગાયને કેમ્પ પણ કરીએ, એ લોકોના સ્પેસિફિક આ જે વ્યવસાયના રોગોના લીધે જે હોય, અને એમાં જે પછી પીએચસી સાથે લિંકેજ કરવાનું કાર્ય કરતા, જેને લીધે એ જે એમની પહોંચ વધી આદિવાસી કુટુંબોની પરિવારોની, પણ એવું લાગ્યું કે અહીંયા તો અમારે સેવાઓ મળવાય છે. તો મીટિંગમાં આપણે એવું પ્રકારનું હોઈએ કે સગર્ભા બહેનોને ખ્યાલ નથી હોતો કે મારે આવી અવસ્થામાં શું શું કાળજી લેવી હોય અને શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો સગર્ભા બહેનોને સાથે મળી અને બીજી બહેનો પણ બતાવવામાં આવે, સગર્ભા બહેન જે જેનું સ્વાસ્થ્ય સારું છે, હેલ્ધી બહેન છે, તો એને એમ કહે કે જો એ બહેનનો વજન સારો છે તો તું પણ, એ જે નબળી બહેનો હોય એને પણ સમજાવીએ કે તમે ખાવામાં ધ્યાન રાખો, આરામ થોડો કરો, ખેતરની સખત મહેનત ના કરો, અને સાથે કિચન ગાર્ડન પણ અમે આપતા વાવવા શાકભાજી બિયારણ. મોટાભાગની બહેનો સંસ્થાકીય સુવાવડ માટે થઈને કરે છે, ઘરે અમુક બહેનો ઘરે ડિલિવરી કરી લેતી હતી અથવા પોતાના વતનમાં જાય કે પ્રાઇવેટમાં જવું પડતું હતું. પણ અત્યારે જોખમી માતાનો પ્રશ્ન હોય, જોખમી સગર્ભા બહેનનો, અથવા આ ડિલિવરી હોય તો 108 બોલાવે છે, આશા વર્કરને ઘણીવાર જાણ કરી દે છે કે આશા વર્કર જાણ કરે છે, ઘણી જગ્યાએ આ બાળ મિત્રો થ્રુ કરે, ઘણી વાર બહેનોને એમને ખબર હોય તો એમના ખેડૂતોને જાણ કરે છે, અને એને ખબર પડતી હોય કે અમારા બાળકનું પણ રસીકરણ અમારે કરાવવું જોઈએ, તો ક્યાંય બહેનોનો કોન્ટેક ના થતો હોય તો એમના શેઠને વાત કરે, ને શેઠનો કોન્ટેક ના થઈએ તો એ બહેનો જાતે જઈ અને પણ એનું રસીકરણ કરાવે છે, અને મમતા દિવ આંગણવાડીમાં પણ એમને મળતો પોષણ આહાર પણ લેવા જાય. તો પહેલાં દવાખાનું નહોતું અહીંયા, પછી મોરબી પ્રાઇવેટમાં જતો તો ઘણું મોંઘું પડતેલું, હવે અહીંયા દવાખાનું સરકારી ભણ્યું છે ને હવે અહીંયા બતાવીએ છે તો હવે સસ્તું પડે છે, હવે સારું છે. એની પાસેથી દરેક પ્રકારની માહિતી લઈને અમે લખીએ છીએ, કાર્ડ કાઢી દઈએ છીએ, પછી અમને મમતા દિવસની તારીખ આપીએ છીએ, વાર આપીએ છીએ આવવા માટેનું, અને નથી આવતા તો પછી અમે એમને ફોન કરીએ છીએ કે આજે મમતા દિવસ છે તો તમે ક્યાં છો, તો એ લોકો ખેતરે ગયા હોય, છેટા ખેતરવાળા હોય તો નથી આવતા, તો પાછા અમે એના બીજા મમતા દિવસમાં બોલાવીએ છીએ, અથવા તો અમારો જ્યારે વાડી વિસ્તારમાં મમતા દિવસ હોય ત્યારે એમની વાડીએ મુલાકાત લઈએ છીએ અને ત્યાં સેવા આપીએ છીએ વાડીએ જઈને. આ 6 દરમિયાન જે ખાનગી હોસ્પિટલમાં એના ખર્ચ થતા હતા એ અટકાયા અને એ લોકો જિલ્લા સરકારી દવાખાનામાં જતા થયા, જેથી કરીને એમને ખર્ચ પણ અટકાયો અને એમને બધી સેવાઓ મળી રહી. અમે 527 જેટલી સગર્ભા, 427 ધાત્રી, 651 કિશોરી અને 1627 જેટલા બાળકોનું આંગણવાડીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.